સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી તો પ્રાંતિજ સહિત તાલુકામાં પણ મેઘમહેર થઈ હતી, જેમાં પ્રાંતિજમાં 4 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. તો વરસાદી પાણી લઈને રહીશોની હાલત કફોડી બની હતી. અમીનપુર રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો. અડધું ચોમાસું વીતી ગયું ને મેઘરાજાની સવારી આવી પહોંચતા સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી હતી. તો 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદી પાણીને લઈને નીચાણવાળા વિસ્તારો સહિત પ્રાંતિજ એસટી ડેપો, ગોકુળ પાર્ક સોસાયટી, માતૃસાય સોસાયટી, શિવમ રેસિડેન્ટ, ગજાનંદ સોસાયટી, એસટી ડેપો સહિત અમીનપુર રોડ ઉપર વરસાદી પાણી ફરી વર્યા હતા. તો અમીનપુર રોડ ઉપર વરસાદી પાણી ભરાતા રોડ બંધ થયો હતો. તો કેટલાક વિસ્તારોમાં પાણી જવાનો નિકાલ ના હોવાથી કે પાણી જતા વહેરાઓમાં પુરાણ થતાં હાલ તો આ વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતા સોસાયટીના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો અમીનપુર રોડ ઉપર આવેલ રેલવે અંડરબ્રિજમાં પણ કેળ સુધી પાણી ભરાયા હતા, ત્યારે હાલ માત્ર 4 ઇંચ વરસાદે પ્રાંતિજના કેટલાય વિસ્તારોમાં રહીશોના જીવ ઊંચા નીચા કરી દીધા. ત્યારે પ્રાંતિજ નગરપાલિકાના પ્રીમોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે હવે પાલિકા તંત્ર ગોળ નિંદ્રામાંથી જાગે અને સ્તવરે કાર્યવાહી હાથ ધરે તેવી પણ સોસાયટીના રહીશોની માંગ ઉઠવા પામી છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.